खेजड़ी नामना गाम में रहती हो वृक्षों प्राणी प्रत्ये खूब लागणी हो तो एक बार राजा ना मणसों वृक्षों कापवा माटे आवे छे कारण के राजा ने लाकड़ा जोईता हता तो तेना कारणे गामना बधा लोको वृक्ष ने बात में भरी ने आवी रीतना उभा रही जाए छे। तो त्यारे शुं थाय छे राजाना मणसो छे तेने राजानो हुकम मानवो पड़तो तेना कारणे ते बधा लोको बलिदान आपी दे छे अने आ वात राजा सुधी पहोंचे छे। तो त्यार बाद आपणे आगळ जोशुं के गाम रक्षित छे, गामना लोकोने वृक्षों परनी लागणीए राजाने पीगड़ाव्यो। तेने हुकम कर्यो के आ विस्तार में कोई वृक्ष कापवामां नहीं आवे के कोई प्राणी ने मारवामां नहीं आवे। आ घटना ने लगभग 300 वर्ष थई गया छे। तो आ वातनी ज्यारे जाण राजा ने थाय छे त्यारे राजा कहे छे के आ खेजड़ी नामनो विस्तार छे त्यां कोई वृक्षोने पण कापवामां नहीं आवे अने कोई प्राणीने पण मारवामां आवशे नहीं। आ घटनाने केटला वर्ष थया बाळको? तो के 300 वर्ष થઈ ગયા છે। આ વિસ્તારના લોકો બિસ્નોઈ કહેવામાં આવે છે। આ વિસ્તાર એટલે કે ખેજરી નામના વિસ્તારમાં જેટલા લોકો રહે છે તે લોકોને બિસ્નોઈ કહેવામાં આવે છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે। આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે, અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે। આ વિસ્તાર ક્યાં આવેલો છે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે જ આપણે આગળ જોઈ ગયા હતા કે આ ખેજરી નામ ગામ છે તે રાજસ્થાનના જોધપુર ગામમાં આવેલું છે, ત્યાં ખેજરી નામના વૃક્ષો વધુ ઉગતા હતા તો તેના કારણે આ ગામનું નામ શું પડ્યું? તો કે તે ગામનું નામ ખેજરી પડેલું હતું। આ વિસ્તાર છે તે રણ પ્રદેશમાં આવેલો છે, છતાં કેવો છે? તો કે લીલોછમ છે, કારણ કે ત્યાંના લોકો છે એ વૃક્ષો પ્રેમી છે તો તેના કારણે તે વિસ્તાર લીલોછમ છે। ત્યારબાદ આગળ કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે કે કોઈ પણ એક વૃક્ષ વિશે લખો, વૃક્ષને ફૂલ છે, કયા રંગનું છે? તો આ માહિતી તમારે પોતાની જાતે ભરવાની છે। જેમ કે મેં અહીંયા લખેલું છે કે હા વૃક્ષને ફૂલ છે અને તે પીળા રંગના છે, તમે તમારી રીતના અહીંયા માહિતી લખી શકો છો। ત્યારબાદ બીજો સવાલ છે કે વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? ના, વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહેતા નથી। ત્યારબાદ આગળ છે કે કયા મહિનામાં પાંદડા ખરી પડે છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તેના પાનખર ખરી જાય છે, કારણ કે તે સમય દરમિયાન પાનખર ઋતુ ચાલતી હોય છે। ત્યારબાદ આગળ છે કે શું વૃક્ષ ઉપર ફળો આવે છે તેનું નામ શું છે? તેના ફૂલ કેવા છે? પીળા રંગના છે।
तो તેના વૃક્ષ પર ફળો કયા આવે છે તેના નામ તમારે લખવાના છે. જેમ કે હા, વૃક્ષ પર ફળો પણ આવે છે, તેનું નામ કેરી છે, અને આ વૃક્ષ આંબાનું વૃક્ષ છે. તો આવી રીતના તમે પણ કોઈ વૃક્ષ વિશે અહીંયા તમારે માહિતી લખવાની છે. ત્યારબાદ આગળ છે કે કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે. માર્ચ કે એપ્રિલ મહિનામાં આ વૃક્ષ પર ફળ બેસે છે. તે સમય દરમિયાન શું હોય? માર્ચ કે એપ્રિલ મહિનામાં આ વૃક્ષ ઉપર ફળ આપણને, એટલે કે કેરીનું ફળ આપણને જોવા મળે છે. શું તમે આ ફળો ખાધા છે? તેનો સ્વાદ કેવો છે? તો કે કેરી તો બધાએ ખાધી હશે, તો આ કેરીનો સ્વાદ કેવો છે તે આપણે કહેવાનું છે. જેમ કે હા, મેં આ ફળો ખાધા છે. કાચા ફળોનો સ્વાદ ખાટો હોય છે, પરંતુ ફળો પાકે ત્યારે તેનો સ્વાદ કેવો લાગે છે? તો કે મીઠો લાગે છે. તો આવી રીતે તમારે પણ વૃક્ષો ઉપર કયા ફૂલ આવે છે, કયા ફળ આવે છે, તે કયા સમય દરમિયાન આવે છે તે તમારે લખવાનું છે. આગળ છે કે ચર્ચા કરો. લોકો શિકાર શા માટે કરતા હશે? પહેલાંના સમયમાં શું હતું? લોકો શિકાર કરતા હતા. શાના કારણે કરતા હતા? તો કેટલાકનો શોખ હોય તેના કારણે કરે, અથવા તો કોઈ લોકો શિકાર કરીને તેને ખોરાક તરીકે લે છે. જેમ કે માંસ મચ્છી જે લોકો ખાતા હોય તે લોકો શિકાર કરે છે. ત્યારબાદ આગળ છે કે કેટલીક જગ્યાએ કેટલાક લોકોને શિકાર કરવાની મનાઈ હોય છે, ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? તો કે સજાની કાયદાકીય જોગવાઈને લીધે તેમનો શિકાર થતો અટકાવી પ્રાણીઓની સંખ્યા જાળવી શકાય છે. તો તેના કારણે લોકોને આપણે શિકાર કરવા દેતા નથી. સરકાર ઉપરથી કાયદો બનાવે છે, તો તેના કારણે તે લોકો શિકાર કરતા અટકે છે અને તેને સજા પણ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ છે કે તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. તો આ ચર્ચા તમારે તમારા ઘરમાં જે વડીલ હોય તેની સાથે તમારે કરવાની છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? જેમ કે અહીંયા લખેલું છે મેં કે મારા દાદા દાદી જ્યારે મારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કબૂતર, કાગડો, ચકલી, મેના, હોલો, કાબર, સારસ, સમડી, ગીધ, બુલબુલ, પોપટ વગેરે પક્ષીઓ જોવા મળતા હતા, તેને જોયા હતા. ત્યારબાદ આગળ છે આપણે બીજો પ્રશ્ન પૂછવાનો છે કે શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? તમારા દાદા દાદીને તમારે પ્રશ્ન કરવાનો છે કે તેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે. હા, તેમાંના કેટલીક જાતના પક્ષીઓ જેવા કે ચકલી, મેના, સારસ, ગીધ, સમડી જેવા ઘણા બધા પક્ષીઓ છે તેની સંખ્યા પહેલાં જેટલી રહી નથી, એટલે કે ઓછી થઈ ગઈ છે. ત્યારબાદ આગળ છે કે કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે કે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? જેમ કે હા, ગીધ, બુલબુલ અને કાકા કૌવા જેવા પક્ષીઓ હાલમાં જોવા મળતા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા, જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો? તો આ કારણ આપણે કહેવાનું છે કે પહેલાંના સમયમાં ચકલી અને મેના જેવા ઘણા બધા પક્ષીઓ જોવા મળતા હતા, ઘણી બધી સંખ્યા, પરંતુ તેની સંખ્યા હવે કેવી થઈ ગઈ છે? તો કે ઓછી થઈ ગઈ છે. તેનું કારણ શું હશે? તો કે જંતુનાશક દવાઓ છાંટેલા પાકના દાણા પક્ષીઓ ખાય છે, તેની ઝેરી અસરને લીધે ચકલી, મેના જેવા પક્ષીઓની સંખ્યા ઘટી છે. ટાવરમાંથી નીકળતા હાનિકારક તરંગો તેમના માટે ઘાતક પુરવાર થયા છે. તો આવી રીતના ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે પહેલાં જે પક્ષીઓ અને પશુઓ જોવા મળતા તે હાલમાં જોવા મળતા નથી, અથવા તો તેની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ત્યારબાદ આગળ છે કે અમૃતાના ગામમાં ખેજરીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, તે બધે ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો વધુ જોવો છો? તેવા બે વૃક્ષના નામ તમારે લખવાના છે, જેમ કે આંબાના, લીમડાના, બાવળના. ત્યારબાદ આગળ છે કે તમારા વડીલો પાસેથી એ વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો. તમારા દાદા દાદીએ જે વૃક્ષો જોયા હોય વધારે પ્રમાણમાં તેના વિશે તમારે માહિતી મેળવવાની છે. જેમ કે અહીંયા મેં લખેલું છે,
આંબાના વૃક્ષ વિશે, તો તેવી રીતે તમે પણ કોઈ પણ વૃક્ષની માહિતી અહીંયા લખી શકો. આંબાના વૃક્ષ ફળ માટે ખૂબ જ ઉપયોગી છે, તેથી આંબાના વૃક્ષ વધુ ઉગાડવામાં આવે છે. લીમડાનું અને આંબાનું લાકડું ફર્નિચર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીમડાનું મોટું વૃક્ષ શીતળ છાંયડો આપે છે, તેના વૃક્ષ પર પક્ષીઓ આશ્રય મેળવે છે, એટલે કે તેનું ઘર પણ બનાવે છે, આરામ પણ કરે છે. તેના પણો, છાલ, ફૂલ અને ફળ દવામાં વપરાય છે. તો આમ આપણને વૃક્ષો પણ ઘણી રીતે ઉપયોગી છે, દવામાં ઉપયોગી છે, છાંયડો આપે છે, ફર્નિચર માટે લાકડું પણ આપે છે, ત્યારબાદ પર્ણો છે, તેના પાંદડા છે, તે પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તો આમ વૃક્ષો વાવવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ત્યારબાદ તમને અહીંયા ખેજડી નામના ગામ વિશે થોડુંક કહેવામાં આવેલું છે, ખેજડીના વૃક્ષો વિશે. ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ પ્રદેશમાં જોવા મળે છે. કેવા વિસ્તારમાં? તો કે રણ વિસ્તારમાં. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. રણમાં શું હોય? તો કે પાણી ત્યાં ઓછું હોય છે, તો તે ઓછા પાણીમાં પણ ટકી રહે છે. તેની છાલમાંથી દવા બને છે, લોકો તેના ફળોને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તો ખેજડીનું વૃક્ષ પણ ઘણી બધી રીતે ઉપયોગી છે, કે તે ઓછા પાણીમાં ટકી રહે છે અને તેની છાલ દવા તરીકે ઉપયોગી છે અને ફર્નિચર તરીકે પણ તેનું લાકડું ઉપયોગી છે, કારણ કે તેના લાકડામાં જીવજંતુ થતા નથી અને તેના ફળો પણ રાંધીને તે લોકો જમે છે. તેના પર્ણો પ્રાણીઓ જમે છે અને તેના છાંયડા નીચે બાળકો રમવાનું પસંદ કરે છે. આમ આપણે આ પાઠમાં ઘણું બધું વૃક્ષો અને પ્રાણી વિશે જોઈ ગયા. આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે.